હેલો વિદ્યાર્થી મિત્રો ન્યુઝ યુટ્યુબ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં બીજની અગત્યતાની વાત કરી હતી કે બીજ વનસ્પતિ માટે લિંગી પ્રજનન માટે કઈ રીતના અગત્ય છે એ ઉપરાંત આપણે કૃષિ ક્ષેત્રે બીજની અગત્યતા શું છે એ ઉપરાંત આપણે ખોરાકની દ્રષ્ટિએ બીજની અગત્યતા શું છે એ આપણે વાત કરી હતી પછી આપણે બીજની જીવિતતાની પણ વાત કરી હતી અને અમુક વનસ્પતિના બીજની વિશિષ્ટતાની પણ આપણે વાત કરી હતી હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક ત્યારબાદ આપણું ચેપ્ટર યુ આ કમ્પ્લીટ થઈ જાય છે એટલે આના પછી આપણે ત્રીજો ચેપ્ટર ચાલુ કરવાનું થશે તો છેલ્લો ટોપિક આજના લેક્ચરમાં પૂરું કરી અસયોગી જનન અસંયોગી જનન એટલે શું તો આપણે અગાઉના લેક્ચરમાં પણ વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો કે જો લિંગી પ્રજનન વગર બીજનું નિર્માણ થાય અથવા ફળનું નિર્માણ થાય તો આપણે એને અસયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે મોટાભાગે આપણે અત્યાર સુધીમાં એટલું અહીંયા સુધી આપણે ભણ્યા છે કે બીજનું નિર્માણ કઈ રીતના થાય તો કે લિંગી પ્રજનન દ્વારા અને ફળનું નિર્માણ પણ કઈ રીતના થતું હતું તો કે લિંગી પ્રજનન દ્વારા એટલે લિંગી પ્રજનનની આપણે અંતિમ નિપજ કહેતા હોય તો બીજ અને બીજનું નિર્માણ પૂરું થઈ જાય ત્યારબાદ ફળનું નિર્માણ થતું હતું બરાબર પણ અહીંયા લિંગી પ્રજનન વગર જ કોઈ પણ ફલન વગર લિંગી પ્રજનનમાં ફલન થતું હતું આપણે ત્રણ તબક્કાઓ પણ આપણે જોયા હતા ફલનના કે પૂર્વફલન ફલન અને ફલન આ ત્રણ તબક્કાની આપણે વાત કરી દીધી પરંતુ ફલન વગર જ જો બીજનું અથવા ફળનું નિર્માણ થાય તો આપણે એને અસયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અસયોગી જનન પહેલાં એની વ્યાખ્યાની આપણે વાત કરી સામાન્ય તો બીજ એ ફલણની બીજ એ ફલણની અંતિમ નિપજ છે સામાન્ય પરિસ્થિતિમાં આપણે જોવા જાય તો બીજ એ ફલણની અંતિમ નિપજ છે છતાં એસ્ટરેશી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિઓમાં એક ખાસ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવવામાં આવે છે એસ્ટરેસી વનસ્પતિનું કુળ છે બરાબર અને એસ્ટરેસી સિવાયના ઘાસના બીજા કુળ રહ્યા અને એમાં પણ સપુષ્પી વનસ્પતિ ઘાસના કુળમાં પણ સપુષ્પી વનસ્પતિ એમાં એક ખાસ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવવામાં આવે છે જેમાં તેઓ ફલન વગર બીજનું નિર્માણ કરે છે ફલન નથી થતું છતાંય બીજનું નિર્માણ થાય છે આ એક અચરજ પામે એવી બાબત છે કે અત્યાર સુધી આપણે એવું જ ભણ્યા કે ફલન થાય તો જ બીજનું નિર્માણ થાય પણ ફલન વગર જ બીજનું નિર્માણ થાય જેને અનિર્ભયતા સોરી અનિર્ભળતા અથવા જનન કહે છે જેને ઇંગ્લિશમાં આપણે એપોમિક્ઝિસ અથવા પાર્થેનોજીનેસિસ તરીકે ઓળખવામાં આવે છે ફલન વગર જ બીજનું નિર્માણ થતું હોય સપુષ્પી વનસ્પતિમાં તો આપણે એને અનિર્ભળતા અથવા અસયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે બરાબર ફલન વગર જ જો ફળનું નિર્માણ થતું હોય બરાબર આપણે ફલન વગર બીજનું નિર્માણ થતું હોય આ એક યાદ રાખજો બુકમાં નહીં આપવું હોય કે ફલન વગર બીજનું નિર્માણ કરે વનસ્પતિ તો એને અનિર્ભળતા તરીકે ઓળખવામાં આવે અને ફલન વગર જ ફળનું નિર્માણ કરે તો એ આપણે એને અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે બરાબર એટલે ફલન વગર જ બીજનું નિર્માણ કરે તો અનિર્ભળતા અનિર્ભરતા તરીકે ઓળખી જેને આપણે એપો કહી અને ફલન વગર જ ફળનું નિર્માણ થાય બરાબર ફલન વગર બીજનું નિર્માણ અને ફલન વગર ફળનું નિર્માણ આ બે એને અલગ અલગ શબ્દોથી ઓળખવામાં આવે છે ફલન વગર બીજનું નિર્માણ તો અનિર્ભરતા અને ફલન વગર ફળનું નિર્માણ તો અસંયોગી જનન કહે છે અને આવા ફળને આપણે અફલિત અથવા આવા ફળ નિર્માણની ક્રિયાને આપણે શું કહી અફલિત ફળ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે બરાબર અફલિત ફળ વિકાસ એટલે ફલન વગર ફળ નિર્માણની ક્રિયાને આપણે પાર્થેનો કાર્પિક ઇંગ્લિશમાં પાર્થેનો અને ગુજરાતીમાં અફલિત ફળ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે બરાબર અને આખી આખી ક્રિયા રહી જનનની એની ઇંગ્લિશમાં આપણે કહીએ ભારતીનો જીનેસિસ જનન તમે ભણો વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે ફલન વગર જ જો ફળનું નિર્માણ કે બીજનું નિર્માણ થતું હોય તો એ અલિંગી પ્રજનન ન કહેવાય કેમકે અલિંગી પ્રજનનમાં આપણે ખબર જ છે કે ક્યાંય ફલન થતું નથી આપણે આખે આખું ચેપ્ટર ભણી ગયા પહેલું ચેપ્ટર જેમાં આપણે અલિંગી પ્રજનન ભણ્યા લિંગી પ્રજનન હોય તો એમાં બે અલગ અલગ સજીવો બે અલગ અલગ પિતૃઓ અને એના નળ જન્યું જન્યુ ભેગા મળીને ફલન થાય ત્યારબાદ ફળનું અથવા બીજનું નિર્માણ થાય જ્યારે અલિંગી પ્રજનનમાં એવું કાંઈ નથી તમે કોઈ પણ કોષ લ્યો બરાબર એ કોષમાંથી સંપૂર્ણ સજીવનું એક કોષમાંથી સંપૂર્ણ કે એક પિતૃમાંથી સંપૂર્ણ સજીવનું નિર્માણ થવાની ક્ષમતા રહેલી છે તો આપણને એ પ્રશ્ન થાય કે જનનમાં કોઈ પણ કોષમાંથી જો સંપૂર્ણ સજીવ બનતા હોય ફલન વગર તો એને આપણે અલિંગી પ્રજનન ન કહેવાય કહી શકાય કેમ કે અસયોગીજનન એ અલિંગી સ્વરૂપ જ છે જનન એ પ્રજનનનું અલિંગી સ્વરૂપ જ છે જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે ખરેખર લિંગી પ્રજનન નથી પણ લિંગી પ્રજનન જેવું દેખાડવામાં આવે છે બરાબર એટલે જનન આપણે કહેતા હોય તો કે છે અલિંગી પ્રજનન પરંતુ લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે એટલે કે આખે આખી ક્રિયા એમાં જે થતી હોય પ્રજનનની એ લિંગી પ્રજનન જેવી જ થાય પરંતુ ફલન નથી થતું ફલનનો તબક્કો થતો નથી એટલે એને આપણે લિંગી પ્રજનન ન કહી શકાય પરંતુ લિંગી પ્રજનનની નકલ કરી એમ કહી શકાય બરાબર એટલે જનન છે અલિંગી પ્રજનન પરંતુ લિંગી પ્રજનનની નકલ ગણવામાં આવે છે એક્ઝામમાં તમને એમ પણ પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે લિંગી પ્રજનનની નકલ સમજાવો તો લિંગી પ્રજનનની નકલ એટલે બીજું કાંઈ નહીં અસયોગી જનન એની જ ક્રિયા તમારે આખી આખી સમજાવવાની બરાબર અસયોગી જનન એટલે કે સંયોગ ન થતો હોય એટલે કે બે જનીઓ ભેગા થઈને ફલન ન થતું હોય તો એવી ક્રિયાને અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે બરાબર એટલે લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે અસંયોગી બીજ અનેક રીતે સર્જી શકાય અસંયોગી જનન દ્વારા બીજ અનેક રીતે સર્જી શકાય એટલે આપણે વાત કરી કે અસંયોગી જનન દ્વારા બીજનું નિર્માણ તો અસંયોગી જનનમાં ઘણી બધી ક્રિયાઓ દ્વારા આપણે બીજનું સર્જન કરી શકીએ ઘણી જાતિઓમાં અર્ધિકરણ વગર જ દ્વિતીય અંડકોષનું નિર્માણ થાય હવે અંડકોષ એકકીય હોય લિંગી પ્રજનનમાં આપણે એમ ભણી ગયા કે અંડકોષ એકકીય હોય પરંતુ આપણે અસહયોગી જનનની વાત કરતા હોય તો ઘણી વનસ્પતિમાં અંડકોષ રીઓ દ્વિતીય હોય તો અંડકોષ દ્વિતીય હોય તો એમાંથી ફલનની ક્રિયા થવાની નથી કેમ કે ખુદ જ અંડકોષ દ્વિકીય હોય તો એ અંડકોષનું વારંવાર વિભાજન થઈને એમાંથી ભ્રણનું નિર્માણ થશે એક્ય એકકીય જન્યુ ભેગા થઈને દ્વિકીય યુગમાં બનાવે પરંતુ દ્વિકીય દ્વિકીય યુગમાં જ સોરી દ્વિકીય દ્વિકીય જનિઓ ક્યારેય ભેગા થાય નહીં બરાબર અને કદાચ ભેગા થાય તો પણ ફલન થાય નહીં એટલે જન્યુ જ જો પહેલેથી દ્વિકીય હોય આપણે અત્યાર સુધી એવું ભણી નાખે જનિયોરિયા યકકીય હોય બરાબર યક્ય યક્ય જન્યુનું સંયોજન થાય તો દ્વિકીય યુગમાં જ બને પણ પહેલેથીને જ જન્યું દ્વિકીય હોય એટલે કે અંડકોષ જ દ્વિકીય હોય બરાબર તો એમાં અર્ધિકરણ થતું નથી બરાબર અંડકોષનું નિર્માણ અર્ધિકરણ દ્વારા જ બને પણ અર્ધિકરણ વગર જ અંડકોષ બન્યો હોય એટલે એ દ્વિકીય અંડકોષ હોય અને એનું સીધે સીધું ભ્રૂણમાં વિકાસ થવા માંડે અંડકોષ હોય એનું સીધે સીધું શું થઈ જાય બરાબર ભ્રૂણમાં વિકાસ થવા માંડે આ અંડકોષનું કોઈ પણ ફલન કરે નહીં નરજન્યુ પણ આવે નહીં ફલન કરવા કેમ કે નરજન્યુ ફલન કરી જ ન શકે કેમકે અંડકોષ કેવો છે દ્વિતીય છે એટલે દ્વિતીય અંડકોષનું ફલન વગર જ ભ્રૂણમાં વિકાસ થવા માંડે એને જ આપણે શું કહીએ અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો જનનમાં અર્ધિકરણ તમને ક્યાંય જોવા મળતું નથી સીધે સીધું જન્યુ હોય દ્વિકીય જ હોય સીધે સીધું એનું રૂપાંતર કેમાં થઈ જાય ભ્રૂણમાં એટલે કે ભ્રૂણના વિકાસમાં સીધી એની શરૂઆત થઈ જાય છે અહીંયા ઉદાહરણ આપ્યું વિદ્યાર્થી મિત્રો લીંબુ અને કેરીની ઘણી જાતો જેવી વનસ્પતિઓમાં ભ્રૂણપ્રોટની આસપાસ વનસ્પતિઓમાં ભ્રૂણપૃષ્ટની આસપાસ પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામી ભ્રૂણપોટમાં ઉપસી આવે છે અને ભ્રૂણમાં પરિણામે છે બરાબર અસયોગી જનનમાં આપણે વાત કરતા હોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે અંડકની રચના ભણી ગયા એમાં પ્રદેહ ભાગ આવતો તો બરાબર પ્રદેહ ભાગરૂ પ્રદેહના કોષોથી બનેલો છે બરાબર તો લીંબુ અને કેરીની ઘણી જાતો જેવી વનસ્પતિઓના અંડકમાં ભ્રૂણપૂટની આસપાસ ભ્રૂણપોટ મધ્યભાગે એની આસપાસ પ્રદેના કેટલાક કોષો વિભાજન પામીને ભ્રૂણપોટમાં ઉપસી આવે છે આ કોષો પ્રદેયના કોષો વિભાજન પામે અને ભ્રૂણપુટમાં એ પ્રદેયના કોષો ઉપસી આવે અને અંતે કેમાં પરિણામે છે ભ્રૂણમાં પરિણામે છે બરાબર આવી જાતિઓમાં દરેક અંડક ઘણા બધા ભ્રૂણ ધરાવે છે દરેક અંડક ઘણા બધા જ ભ્રૂણ ધરાવે કેમ કે અંડકની અંદર ઘણા બધા પ્રહેના કોષો હોય આ બધા પ્રોદેયના કોષો વિભાજન પામીને કેમાં રૂપાંતર થઈ જાય ભ્રૂણમાં એટલે એક અંડકની અંદર ઘણા બધા ભ્રૂણ ઉપસી આવે ઘણા બધા ભ્રૂણ રહ્યા વિકાસ પામે એટલે એક બીજમાં એક કરતાં વધુ ભ્રૂણની હાજરીને આપણે શું કહીએ ભ્રૂણતા તરીકે ઓળખવામાં આવે છે અને ભ્રૂણતા ક્યારે સર્જાય જ્યારે અસંયોગી જનન થાય તો જ ભ્રૂણતા સર્જાય સામાન્ય પરિસ્થિતિમાં લિંગી પ્રજનનમાં ફલન થાય તો એક જ ભ્રૂણ બને પરંતુ જનન થાય એટલે કે પ્રહદેહના અંડકની અંદર પ્રહદેયના કોષો હોય આ પ્રદેહના કોષો જે છે બરાબર એ વિભાજન પામીને બધા કોષો રિયા પોતપોતાની રીતે ઉપસી આવે પ્રદેયના કોષો તો ઘણા બધા હોય બરાબર બધા કોષો વિભાજન પામીને ઉપસી આવે અને એમાંથી જ ભ્રૂણનું નિર્માણ થાય પ્રદેહના ઘણા બધા કોષો હોય એટલે ઘણા બધા ભ્રૂણ બને એક અંડકની અંદર ઘણા બધા ભ્રૂણ બનશે તો આવા બીજને કે જે બીજમાં એક કરતાં વધારે ભ્રૂણ હોય તો એને આપણે શું કહી બહુ ભ્રૂણતા તરીકે ઓળખવામાં ઓળખવામાં આવે છે અને આ શક્ય કેવી રીતના બને કે એક બીજમાં એક કરતાં વધારે ભ્રૂણની હાજરી તો કે અસયોગી જનન દ્વારા બરાબર એકીય એકકીય જનનમાં ભ્રૂણનો વિકાસ અફલિત અંડકોષમાંથી થાય છે આ રીતે સર્જાતો ભ્રૂણ કુદરતી રીતે એક્ય હોય છે બરાબર આ એક વાક્ય યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે અસયોગી જનનમાં મેં તમને એમ કીધું અત્યારે કે દ્વિકીય અંડકોષમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે બરાબર પણ કેટલીક વખત એવું પણ બને અસયોગી જનનમાં કે એકકીય આપણે જનન બે પ્રકારનું એ દ્વિકીય અસયોગી જનન અને એકકીય અસયોગી જનન આ શબ્દો બધાથી તમને કહું વિદ્યાર્થી મિત્રો એ બુકમાં નહીં આપ્યા હોય બરાબર પણ તમને હું ડિટેલમાં સમજાવું કે દ્વિકીય અસહયોગી જનન કોને કહેવાય જો ભ્રૂણનું નિર્માણ ફલન વગર ઉપરાંત દ્વિકીય અંડકોષમાંથી થાય દ્વિકીય અંડકોષમાંથી ભ્રૂણનું નિર્માણ થાય તો એને આપણે દ્વિકીય અસહયોગી જનન કહેવામાં આવે બરાબર અને એકકીય અસહયોગી જનન કોને કહેવામાં આવે તો કે એકકીય અંડકોષમાંથી ફલન વગર ભ્રૂણનું નિર્માણ થાય તો એ ભ્રૂણ પણ કેવું હશે જ ભ્રૂણ હશે તો એવા ભ્રૂણને આપણે એકકીય ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે અને આ જે જનનટી જનન એને આપણે એકકીય અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો એકકીય અસંયોગી જનન એટલે કે અંડકોષ જેમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે એ અંડકોષ જ કેવો હોય એકકીય તો એવા અસયોગી જનનને એકકીય અસંયંગી જનન કહેવાય અને જો અંડકોષ દ્વિકીય હોય અને એમાંથી ફલન વગર બીજનું નિર્માણ થાય બરાબર ફલન વગર જ ભ્રૂણનું નિર્માણ થાય તો ભ્રૂણ પણ દ્વિકીય હોય અને અંડકોષ પણ દ્વિકીય હતો દ્વિકીય અંડકોષમાંથી દ્વિકીય ભ્રૂણ બનતો હોવાથી ને દ્વિકીય અસયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે બરાબર એટલે એકકીય અસયોગી જનનમાં ભ્રૂણનો વિકાસ અફલિત અંડકોષમાંથી થાય છે એ અંડકોષ પણ કેવો હોય એક્ય આ રીતે સર્જાતો ભ્રૂણ કુદરતી રીતે કેવો હોય એક્ય હોય છે મોટાભાગે તો આપણે લિંગી પ્રજનમાં એવું ભણી ગયા કે ભ્રૂણ હંમેશા દ્વિકીય હોય કેમકે એ દ્વિકીય યુગ્મજમાંથી ભ્રૂણનો વિકાસ થાય છે પરંતુ એક્ય ભ્રૂણ પણ જોવા મળ્યો એ ક્યારે શક્ય હે જો એક્ય અસયોગી જનન થયું હોય તો

મળે છે એટલે નારંગીમાં તમને બહુ ભ્રૂણતા જોવા મળશે નારંગીનું બીજ લ્યો એ બીજને તમે દબાવો બરાબર તો એમાંથી બીજની બહાર વિવિધ કદના અને વિવિધ આકારના ઘણા બધા ભ્રૂણ રિયા બહાર નીકળશે બરાબર તો નારંગી એમાં તમને બહુ ભ્રૂણતા જોવા મળશે એટલે નારંગીના બીજને દબાવતા દરેક બીજમાંથી વિવિધ કદના અને વિવિધ આકાર ધરાવતા ઘણા બધા ભ્રૂણ જોવા મળશે કેમ કે નારંગીના બીજમાં બહુ ભ્રૂણતા જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે અસહયોગી જનન કે અસહયોગી જનનનું આપણે કઈ રીતના ફલન વગર બીજ અને કઈ રીતના ફલન વગર ફળનું નિર્માણ થાય એકકીય અસહયોગી જનન કોને કહેવાય અને દ્વિકીય અસહયોગી જનન કોને કહેવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એની પ્રક્રિયા પણ ભણ લીધી કે જનનમાં અસયંગી જનન માટે જવાબદાર કોષો કયા છે કયા કોષમાંથી અસયોગી જનન એટલે કે ફલન વગર બીજ અને ફળનું નિર્માણ થાય છે ફલન વગર બીજનું નિર્માણ થાય છે તો કે કેટલીક વખત પ્રદેના કોષમાંથી પણ જનન થઈને ભ્રૂણ બને કેટલીક વખત દ્વિકીય અંડકોષ જ હોય દ્વિકીય અંડકોષમાંથી પણ ભ્રૂણ સર્જાય ફલન વગર કેટલીક વખત એકકીય અંડકોષ હોય એમાંથી પણ જનન થઈને એકકીય ભ્રૂણ સર્જાય એટલે કે ફલન વગર ભ્રણ સર્જાય બરાબર તો અંડકની અંદર પ્રદે એકી અંડકોષ દ્વિતીય અંડકોષ બરાબર આ બધાય કોષોમાંથી ફલન વગર જ એટલે કે અસહયોગી જનન દ્વારા જ ભ્રણનું નિર્માણ થાય છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોવાનું થશે કે અસહયોગીજનનું મહત્ત્વ શું હોય જો આપણે વાત કરતા હોય તો આપણે તો ભણી ગયા કે લિંગી પ્રજનન દ્વારા વનસ્પતિ બીજનું નિર્માણ કરે તો એનું મહત્વ શું હોય પણ ફલન વગર જ લિંગી પ્રજનનની નકલ કરીને લિંગી પ્રજનન નહીં અલિંગી પ્રજનન દ્વારા એટલે કે અસયંગી જનન દ્વારા બીજનું નિર્માણ કરે તો આપણા માટે ફાયદો શું હોય તો વનસ્પતિને શું ફાયદો થાય અને આપણને શું ફાયદો થાય તો જોઈએ આપણે એનું મહત્ત્વ આપણા ખોરાક અને શાકભાજીની કેટલીક સંકટ જાતો વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે અત્યારે તમે વિદ્યાર્થી મિત્રો એ તો તમને ખબર હશે ખેતીવાડીમાં આપણે દર વર્ષે નવા નવા હાઈબ્રિડ બિયારણ લઈ છીએ જેથી કરીને ઉત્પાદન વધુ આવે આ હાઈબ્રિડ બિયારણનું આમ જોવા જાય તો ઘણા બધા ખેડૂતને મોંઘા પડે છે એની પાછળનું કારણ એ કે હાઈબ્રિડ બિયારણ વિકસિત કરવા માટે શંકર બિયારણ જે આપણે કહીએ શંકર જાતો જે સારા એવા લક્ષણો ધરાવતી હોય આ હાઈબ્રિડ બિયારણને વિકસિત કરવા માટે પણ ઘણો બધો ખર્ચો થાય એટલે ખેડૂતને આ બિયારણ દે મોંઘા પડે છે બરાબર અને આ એક વખત તમે હાઇબ્રિડ બિયારણ લીધું હોય તો આવતા વર્ષે ફરીથી લેવું પડે બરાબર જેમ નવા નવા વર્ષે આપણે દર વખતે આપણે હાઇબ્રિડ બિયારણ લઈને પાક ઉગાડવો પડે તો દર વર્ષે આપણને આ બિયારણનો ખર્ચો વધારે આવે જેથી કરીને ખેડૂતને બિયારણ રિયા મોંઘા પડે શંકર જાતથી ઉત્પાદકતા ઘણી ઊંચી જાય એટલે કે હાઈબ્રિડ બિયારણથી તમે પાક લીધો તો ઉત્પાદકતા ઘણી બધી મળે એમાં ઉત્પાદન વધારે આવે શંકર બીજ દર વર્ષે નવા ઉત્પન્ન કરવા પડે કેમ દર વર્ષે નવા ઉત્પન્ન કરવા પડે કેમ કે શંકર બીજમાં જે લક્ષણો હોય એ પછીની પેઢીમાં નથી આવતા ક્યારેક આવે ક્યારેક ન પણ આવે પછી આપણે શંકર બિયારણ વાવું હોય અને એમાંથી ઉત્પાદન મેળવી અને એ બિયારણ જે ઉત્પાદનમાં આપણે જે બિયારણ મેળ્યા હોય એ બિયારણ તમે પાછા એ બીજા વર્ષે વાવો તો ઉત્પાદન ઘટી જાય બરાબર કેમ કે લિંગી પ્રજનન થતું હોય તો એમાં વિશ્લેષણ થાય સંતતિમાં લક્ષણોનું શું થાય વિશ્લેષણ એટલે કે અમુક લક્ષણો આવે અમુક ન પણ આવે બરાબર જેથી કરીને ઉત્પાદન પછીની પેઢીમાં ઘટી જાય માની લો તમે આજે સંકટ જાતના ઘઉં લીધા એ વાયવા વર્ષે ઉત્પાદન ઘણું બધું આવ્યું એ ઘઉં એમાંથી થોડાક આપણે રાખી લીધા એનો આપણે આવતા વર્ષે બીજમાં ઉપયોગ કરી તો ઉત્પાદન ઘટી જશે કેમકે લિંગી પ્રજનન દ્વારા એક પેઢીમાંથી બીજી પેઢીમાં લિંગી પ્રજનનમાં એક પેઢીમાં સારું ઉત્પાદન હોય તો બીજી પેઢીમાં ઉત્પાદન ઘટી જાય એની પાછળનું કારણ શું છે તો કે પછીની પેઢીમાં લિંગી પ્રજનનમાં લક્ષણોનું વિશ્લેષણ થાય એટલે કે અમુક લક્ષણો લક્ષણોરિયા આવે અને અમુક લક્ષણો ન પણ આવે આપણે સામાન્ય જે મનુષ્યની વાત કરતા હોય તો એમાં પણ એવું જ જોવા મળે કે મનુષ્યમાં બરાબર જે મનુષ્ય હોય એના લક્ષણો તમે જોજો એની પછીની પેઢીમાં લક્ષણો કદાચ અમુક એના આવે અને અમુક ન પણ આવે બરાબર તો લિંગી પ્રજનનમાં લક્ષણોનું વિશ્લેષણ થાય એટલે પછીની પેઢીમાં લક્ષણોનું પ્રમાણ જેવી ઘટી જાય અથવા ન પણ આવે લક્ષણો જેથી કરીને પૂરતા પ્રમાણમાં આપણે ઉત્પાદન મળતું નથી શંકર જાતમાંથી મેળવેલી બીજને ઉગાડવામાં આવે તો સંતતીમાં લક્ષણોનું શું થઈ જાય વિશ્લેષણ થઈ જતાં સંકર લક્ષણો જળવાતા નથી શંકર લક્ષણો એટલે કે ઊંચું ઉત્પાદન આપતા લક્ષણો પછીની પેઢીમાં જળવાતા નથી એટલે શંકર બીયાને તમે વાવ્યું હોય તો તમને એ ઉત્પાદન આવે એ ઘણું બધું ઉત્પાદન આવે પણ એ જે ઉત્પાદનમાં બીજ મળ્યા હોય એ બીજને પાછા બીજા વર્ષે વાવો તો શંકર લક્ષણો તમને જોવા મળતા નથી કે એ લક્ષણોનું શું થઈ જાય છે વિશ્લેષણ શંકર બીજનું ઉત્પાદન મોંઘું છે આથી ખેડૂતો માટે શંકર બીજની કિંમત વધુ પડે પરંતુ જો આવા હાઇબ્રિડ જાતને અસંયોગીમાં રૂપાંતરિત કરવામાં આવે એટલે કે આ હાઇબ્રિડ વનસ્પતિના જે બીજ રહ્યા બરાબર એ બીજ જનન દ્વારા બનાવવામાં આવે બરાબર તો એકને એક લક્ષણ કયું લક્ષણ ઊંચું ઉત્પાદન આપતું લક્ષણ એકને એક લક્ષણ વનસ્પતિની પેઢી દર પેઢી જળવાઈ રહીએ તો દર વખતે તમારે શંકર બિયારણ ખરીદવાની જરૂર ઊભી થતી નથી બરાબર માની લો એક વનસ્પતિના શંકર બિયારણ તમે લીધા બિયારણ વાવ્યા એમાં જે બીજ આવી વનસ્પતિ ઉયગી એમાં બીજ આઈ બીજ કેના દ્વારા આવ્યા અસહયોગીજન દ્વારા તો લક્ષણ બદલાશે નહીં જે ઊંચું ઉત્પાદનનું લક્ષણ છે એ જેમાં રહેશે એ બિયારણને પાછા તમે વાવો તો પાછા એ બીજી પેઢીમાં પણ એ બિયારણ બીના કેની મદદથી બના અસયોગીજનની ક્રિયા દ્વારા તો એકને એક લક્ષણ તમારે જાળવવું હોય તો એમાં અસહયોગીજન મહત્ત્વનો ભાગ ભજવે છે બરાબર જ્યારે લિંગી પ્રજનન દ્વારા શંકર લક્ષણ જેવી એક પેઢીમાં હોય બીજી પેઢીમાં આવતું નથી એનું વિશ્લેષણ થઈ જાય અસયોગીજનમાં તો હોય કોપી પેસ્ટ હોય એક પેઢીમાં જે લક્ષણો હોય એ જ હન્ડ્રેડ પર્સન્ટ સો એ સો ટકા એ જ લક્ષણો બધાય બીજી પેઢીમાં આવે બીજી પેઢીમાં પણ જનન થાય તો કોપી ટુ કોપી એ જ લક્ષણો બધાય ત્રીજી પેઢીમાં આવે બરાબર એટલે જનનમાં ફલન ન થાય આ અસંગીજનનમાં ફલન થતું નથી એટલે લક્ષણોનું પણ શું નહીં થાય વિશ્લેષણ થશે નહીં એટલે શંકર લક્ષણો જે હોય એ એઝ ઇટ ઇઝ એમને જળવાઈ રહે છે તો શંકર જાતિમાં લક્ષણોનું વિશ્લેષણ થતું નથી જેથી ખેડૂતો વર્ષોના વર્ષો સુધી શંકર પાક મેળવી શકે દર વર્ષે શંકર બીજ ખરો ખરીદવાની જરૂર રહેતી નથી તો આ શક્ય કેના દ્વારા બન્યું તો કે આ સખી હરી હોય વિદ્યાર્થી મિત્રો અસંયોગી જનન દ્વારા બન્યું પેઢી દર પેઢી તમારે ઊંચા ઉત્પાદન આપતા બીજ જોઈતા હોય બરાબર શંકર લક્ષણ ધરાવતા બીજ જોઈતા હોય તો તમારે કઈ ક્રિયા કરાવવી પડે અસંયોગી જનનની ક્રિયા અને એના દ્વારા જ બીજ બનતા હોય તો પેઢી દર પેઢી ઊંચા ઉત્પાદનના લક્ષણો શંકર લક્ષણોર્યયી વનસ્પતિમાં જળવાઈ રહે તો એનું વિશ્લેષણ થતું નથી તો વિદ્યાર્થી મિત્રો જનન જે બીજના નિર્માણ અને બીજમાં જે વનસ્પતિના પેઢી દર પેઢી ઊંચા ઉત્પાદનના લક્ષણો રહી જાળવવામાં ઘણો બધો ફાળો આપે છે શંકર બીજ ઔદ્યોગિક એકમોમાં બીજ જ્યાં ઉત્પાદન થતું એ ઔદ્યોગિક એકમમાં જનનના મહત્ત્વને કારણે વિશ્વભરની પ્રયોગશાળાઓમાં એનું મહત્ત્વ ઘણું બધું છે એટલે વિશ્વભરની પ્રયોગશાળાઓમાં જનનનું મહત્વ ઘણું બધું એ કે એના દ્વારા જે શંકર બીજ બનાવી એ બીજની પેઢી દર પેઢી એક જ સંકર લક્ષણોરિયા જળવાય રહે છે અસયંગી જનનની જનનિકતા સમજવા અને અસયંગી જનનનું સંકટ જાતમાં વહન સમજવા માટે સક્રિય સંશોધન થઈ રહ્યા છે એટલે હાલમાં અત્યારે જે એગ્રીકલ્ચર ફિલ્ડ કહીએ આપણે બરાબર એગ્રીકલ્ચર ફિલ્ડમાં અસયંગી જનનની જનનિકતા એટલે કે એનું જનીન બંધારણ બરાબર એ ક્રિયાનું અને અસયંગી જનનનું સંકટ જાતમાં વહન અસયંગી જનનનું શંકર જાત જે આપણે બનાવી એમાં એનું વહન એના ઉપર અત્યારે ઘણા બધા સંશોધન થઈ રહ્યા છે વિશ્વમાં બરાબર અને એ સંશોધન એટલા માટે જ થાય કે ખેડૂતને આપણે જનન દ્વારા બીજ બનાવીને આપી શંકર બીજ તો એને દર વખતે નવા બીજ ખરીદવાની જરૂર રહેશે નહીં અને દર વખતે એ એકને એક બીજનો ઉપયોગ કરીને ઊંચું ઉત્પાદન મેળવી શકે તો વિદ્યાર્થી મિત્રો આ હતું જનન એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે પ્રશ્ન ચાર માર્ક્સ માટે અને ત્રણ માર્ક્સ માટે બોર્ડમાં અગાઉ પણ પૂછાઈ ગયો પૂછાઈ ગયેલો છે અને નીટમાં પણ આમાંથી ક્વેશ્ચન ઘણા બધા નીકળે છે તો વિદ્યાર્થી મિત્રો જનન ત્રણ વખત તમારી બુકમાં લખી નાખજો બહુ એમ બી પ્રશ્ન છે અને પૂછવાની શક્યતા ઘણી બધી છે આની બરાબર એટલે જનનનું મહત્વ કૃષિ ક્ષેત્રે આપણે ખેતીવાડી ક્ષેત્રે ઘણું બધું એ જો એ જનનની ક્રિયા ખરેખર પ્રેક્ટિકલી આપણે વાત કરતા હોય એગ્રીકલ્ચરમાં આવી જાય એના દ્વારા બધા બીજ બની જાય અને એના દ્વારા બીજનું નિર્માણ કરેલું હોય તો ખેડૂતને દર વખતે જે મોંઘા બિયારણ ખરીદે છે એ ખરીદવાની જરૂર પડતી નથી પણ અત્યારે હાલમાં એના ઉપર સંશોધન ઘણા બધા ચાલુ છે ક્યારેક એવું બને કે દસ વીસ વર્ષ પછી એવા બિયારણ આવી જાય જે એક જ વખત તમારે ખરીદવા પડે હાઈબ્રિડ બિયારણ પછી વર્ષોના વર્ષો સુધી એ વનસ્પતિમાં બીજ આવતા હોય ફરીથી તમે એમાંને એમાં ઉગાડીને એટલું જ ઉત્પાદન મેળવી શકો બરાબર હાલમાં એ સંશોધન હેઠળ છે કે અસહયોગીજનન દ્વારા બીજનું નિર્માણ જે આપણે કહીએ એ અમુક વનસ્પતિમાં શક્ય બન્યું છે અત્યારે આપણે પાક જે લઈ ઘઉં બાજરી કપાસ એમાં અત્યારે સંશોધન ચાલુ છે કે એમાં અસહયોગીજનન પ્રેરીને આપણે બીજનું નિર્માણ કઈ રીતના કરી શકાય બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે જનન અને એનું મહત્વ આપણે જોયું બરાબર કે જેમાં ફલન વગર જ બીજનું નિર્માણ થાય અને ફલન વગર જ ફળનું નિર્માણ થાય અને એના કારણે એક પ્રકારના લક્ષણો ઊંચું ઉત્પાદન આપતા લક્ષણો હોય તો એક પ્રકારના લક્ષણો પેઢી દર પેઢી જળવાઈ રહે છે જેથી કરીને આપણે દર વખતે નવા બિયારણ ખરીદવાની જરૂર પડતી નથી બરાબર અને એમાં અર્ધિકરણ વગર જ બીજનું નિર્માણ થાય છે ફલન વગર જ બીજનું નિર્માણ થાય છે એ આપણે જોયું બરાબર તો વિદ્યાર્થી મિત્રો જનન એટલે શું અને એનું મહત્ત્વ આપણે જોઈ લીધું જનનમાં કયા કોષમાંથી ભ્રૂણનું સર્જન થાય બહુભ્રૂણતાની વ્યાખ્યા બહુભ્રૂણતા કોને કહેવાય તો કે એક અંડકમાં ઘણા બધા ભ્રૂણ હોય ઘણા બધા ભ્રૂણનું જનન દ્વારા સર્જન થાય તો એને બહુભ્રૂણતા તરીકે ઓળખવામાં આવે એ પણ આપણે જોઈ લીધું એક્ય જનન એકકીય અસયોગી જનન આપણે જોયું બરાબર અને આજી છે આપણે આને આપણે દ્વિતીય અસહયોગી જનન તરીકે ઓળખવામાં આવ્યું કેમ કે દ્વિતીય અંડકોષમાંથી જ ભ્રોણનું નિર્માણ થાય એ ફલન વગર જ ફલન વગર જ બંનેમાં એકકીય અને દ્વિતીય અસહયોગી જનનમાં બંનેમાં ફલન વગર જ આવે તો ફેર ખાલી કેટલો આવે તો કે દ્વિતીય અસહયોગીજનનમાં અંડકોષ કેવો હોય દ્વિતીય હોય અને એમાંથી ફલન વગર ભ્રૂણનું નિર્માણ થાય જ્યારે એકકીય અસહયોગી જનનમાં અંડકોષ કેવો હોય એક્ય હોય બરાબર અને એકકીય અંડકોષમાંથી જ ફલન વગર જ બીજનું અથવા ભ્રૂણનું નિર્માણ થાય એટલે આપણે એને અસ એક્ય અસહયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે અસહયોગી જનનની ક્રિયા બરાબર જેને આપણે અફલિત ફળ વિકાસ તરીકે પણ ઓળખવામાં આવે અથવા ફલન વગર બીજનું નિર્માણ પણ ઓળખવામાં આવે આ બે વ્યાખ્યા યાદ રાખજો કે ફલન વગર બીજનું નિર્માણ થાય તો એને આપણે અનિર્ભળતા તરીકે ઓળખવામાં આવે અનિર્ભળ અનિર્ભરતા તરીકે ઓળખવામાં આવે અને ફલન વગર જ ફળનું નિર્માણ થાય તો એને આપણે અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે ઇંગ્લિશમાં આપણે અનિર્ભરતાને એપોમિક્સિસ કહી અને અસહયોગીજનનને આપણે પાર્થેનોજિનેસિસ તરીકે ઓળખવામાં આવે છે ફેમિલી યાદ રાખજો એમ માટે એસ્ટરેસી અને ઘાસના ઘણા કુળની સપુષ્પી વનસ્પતિઓમાં આ જનન અનિર્ભરતાની ક્રિયા રહી તમને જોવા મળે એસ્ટરેસી અને ઘાસના કુળની વનસ્પતિ એસ્ટરેસી કુળનું નામ હે એવી જ રીતના ઘાસના ઘણા બીજા ઘણા બધા બીજા કુળમાં પણ તમને જનન અનિર્ભરતા રહી જોવા મળે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું આજના આપણા અસયંગી જનનના લેક્ચરમાં કંઈ પણ ડાઉટ હોય કાંઈ પણ ક્વેરી હોય તો આપણી મ્યુઝ યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને પૂછી શકો હું ચોક્કસપણે એનો જવાબ આપીશ અને વિદ્યાર્થી મિત્રો આઈ એમ બી ક્વેશ્ચન છે એટલે તૈયારી કરી લેજો નીટમાં ગુજકેટમાં એ ઉપરાંત ગુજરાત બોર્ડમાં પણ આમાંથી પ્રશ્નો પૂછાઈ ગયેલા છે અગાઉના વર્ષોમાં એટલે તમે એનું મહત્ત્વ તમે સમજી શકો છો બરાબર તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું સજીવ માનવમાં પ્રજનન બરાબર ત્રીજું ચેપ્ટર થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો